नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળાભાઈ બેરાએ માતાજીના દર્શન કર્યા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળાભાઈ બેરાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મંત્રીશ્રીએ સાંજની આરતીમાં ભાગ લઈ માતાજીની પૂજા કર્યા બાદ માતાજીની ગાદીના દર્શન કરી ભટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા મંત્રી મુળાભાઈ બેરાએ જણાવ્યું કે આજે માં અંબા દર્શન કરવા આવ્યો છું. તેમણે કહ્યું કે તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ વિદેશમાં આવેલા માતાજીના 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજી ખાતે કરાવ્યું હતું. આગામી 12-16 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ગબ્બર ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજનારો છે, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના હોય. સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંબાજીના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન વિભાગ અને ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનેક વિધિ વિકાસ કાર્ય ચાલી રહ્યા છે અને વિકાસના અન્ય બીજા કામે પાઇપલાઇનમાં હોવાના મંત્રીએ મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીય ડાયાભાઈ પિલોયાતર, નાયબ વન સુરક્ષક પરેશ ચૌધરી, RFO PM ભૂતડિયા, CM બારડ અને NV પ્રજાપતિ સહિત અધિકારી પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માહી ભક્ત ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ગોવિંદ ઠાકોર દાતા.